ગણદેવી માં એમણે મને કહ્યું કે બાહુભાઈ ઝવેરી ના અવસાન અંગે તું આપણા બધાનો વચનો પત્ર લખી દે, એમાં નરસિંહલું ઉપર હતો યજ્ઞ વલ્લભ હોય જમા સ્મરો કે કોટેશન લઈ બહાર તેમને કહે તેમને કહે તેમને કહે ભજન ચાલુ માટે અમરાયું નહીં બરાબર. એટલે મેં એમાં ગડબડ કરી કે બે ભાઈ કરી મને જે મારા પર ચીડાયા છે તમારે ત્યાં બે જણા થયેલા ભૂલો કરે અન્વેષણ અમારું મને પડશે છોડી દે. પણ ખીજવાયેલા ખીજવાયેલા પણ એ સરસ દેખાતા હતા. મારે જે કેવું છે તે આજ ચીડાયા હતા પણ ચીડાયેલા પણ સરસ દેખાય. બીજા દિવસ મળસ કે 5 વાગે સોમન કાકા હું ગણદેવી વાળા નવલકાકા બાહુભાઈ દોલતભાઈ અને બીજા 5 વાગ્યા નહી ધોઈને તૈયાર થઈને બેસી કે બાપજી બહાર આવે નહીં રાહ જોઈ. બાપજી આવ્યા બહાર પાટ ઉપર બે રાજા નહીં તરત જ આવેલા હજુ તો માથાના વાળ લૂછ્યા પણ અંદર ઝીણા જ વાળ પગ પર પગ ચડાવીને બેઠા. સુમન કાકે એમને બધાને લાઈન બંધ ઉભા રાખ્યા પ્રણામની મુદ્રામાં ઉભા અને સુમન કાકાએ પ્રાતરો નમામિ ભગવન અનંત માધ્યમ સચ્ચિત સુખાત્મ કશિરસ્ત્રિત દધાનમ. બાપજી એકદમ સ્થિર સ્ટેચ્યુ જેવા પ્રશાંત મુખ મુદ્રા ભાવાતીતમ ત્રિગુણ રહી રહ્યું એ બાપજીનું દર્શન ક્યારે થયું ચિરસ્મરણીય પ્રસંગ બની ગયો. ભાવાતીતમ ત્રિગુણ રહીતમ કેવા હોય સદગુરુ તે મને ક્યાં જોવાનું મળ્યું આ એક સ્વરૂપ. અને નારેશ્વરમાં કે બીજે પણ કંઈક ગમત ભરી વાત કરે ને તો બાપજી બધાને ખડખડાટ હસાવે અને એ વાત પછી મને પાછું હસવું આવે એટલે સમજે કે પેલી વાત ઉપર જ પાસ હોય છે એટલે એ પાછા હસવા મારે. આ એમનું જે વિનોદી સ્વરૂપ આ જેને બ્રહ્મનો સાક્ષાત્કાર થયો છે ઈશ્વર દર્શન થયું છે એ કોઈ પણ પોઝમાં કોઈ પણ મૂડમાં સરસ લાગે છે. એટલે એમના બધા જે હાવભાવ બધા જુદા બધા એ બધામાં બ્રહ્મની ઝલક પ્રગટ થયા કરે. માત્ર વ્યક્તિ નહીં તો મૂર્તિમાં પણ એવું છે અમારો ને આપણે બધાનો અનુભવ છે. ગાંધીનગરમાં જયારે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ત્યારે હું ગયો હતો મને લાગ્યું કે આ કંઈ બાપજી તો કંઈ જુદા જ લાગે છે. નારેશ્વરમાં જોઈએ છે એવા તો કંઈ દેખાતા નથી. તરત જ ભગવદ્ ગીતાએ મને આનો જવાબ આપ્યો પશ્ચિમે પાર્થ રૂપાણી શતશોથ સહસ્રશઃ નાના વિધાની વિદ્યાની નાના વર્ણાકૃતિની છે. જુદી જુદી આકૃતિવાળા જુદા જુદા રંગવાળા મારા અનેક સેંકડો અને હજારો દિવ્ય સ્વરૂપો એ અર્જુન તું જો. બાપજીએ મને કીધું કે એકનો નારેશ્વર બેઠો છું તે નહીં મારા પણ અનેક સ્વરૂપો છે. તમે જોજો દરેક જગ્યાએ જ્યાં બાપજીની મૂર્તિ હોય ને દરેક મૂર્તિના જુદા જ ભાવ છે. કોઈ ઠેકાણે મૂર્તિ અસ્થિ દેખાય કોઈ ઠેકાણે ગંભીર દેખાય. અમારા મહેન્દ્ર ભટ્ટે ત્યાં ગોત્રી રોડ પર જે બાપજીની મૂર્તિ છે એ મોગલ બાદશાહ જેવી દેખાય. જયારે જોઈએ ત્યારે એમને કપડા એવા પહેરાવે કે નહીં બાદશાહી ખાસ લાગે. આ મૂર્તિ સ્વરૂપ પણ આવું જ હોય છે દરેક જગ્યાએ. અને તમે બધા ડાકોર તો ગયા જ હશે એ પણ ડાકોરનો ઠાકોર જયારે જોઈએ ત્યારે નવો નવો જ લાગે છે. હમણાં મને દોડી ખાઈ આપતા અમે ગયા હતા અમને એવી ખબર કે 2 વાગ્યા સુધી દર્શન થાય છે. સારસામાં અમે જયારે હોટ લીધો અને ગોવિંદભાઈને ફોન કર્યો કે અમે હમણાં આવી રહ્યા છીએ કે ભાઈ પહેલા મંદિરે જજો 12 વાગે મંદિર બંધ થઈ જાય મોટો ટેન્શન વધી ગયું 12 વાગ્યા પહેલા જ ના જવાય. પણ ચિંતા કરતા કરતા પહોંચ્યા રિક્ષામાં બેઠા ગાડી પાર્ક કરીને રિક્ષાવાળાએ કીધું કે ચિંતા ના કરશો આજે રવિવારે 12:30 સુધી મંદિર ખુલ્લું હોય. વાહ વાહ ભગવાનની કૃપા દોડ્યા
અને રાજા રણછોડ ગુલાબી ચૂડીદાર પહેરેલો, ગુલાબી કફની પહેરેલી, ગુલાબી સાફો વાંધેલો બાદશાહ જય જયકાર નો આજે મૂર્તિ સ્વરૂપ હોય, એ ભગવાનની મૂર્તિ હોય, બાપજી જેવા સંતોની હોય, બાપજી જેવાનું પ્રત્યક્ષ સ્વરૂપ દર્શનમાં હોય, આજે ક્ષણે ક્ષણે નવું નવું રૂપ આપણને બતાવે છે ને, એ આપણા જીવનને હંમેશા એવરગ્રીન રાખે છે. આમ આપણા જીવનનો જે રોમાંસ રંગદર્શિતા એ સુકાય નહીં. ગમે એટલે મુશ્કેલીમાં બાપજીનું સ્મરણ કરો અને આપણે પાછા ફ્રેશ થઈ જઈએ, ડાકોરનાથની યાદ કરો ફ્રેશ થઈ જઈએ, એવા જ તિરુપતિ બાલાજી છે. દક્ષિણના લોકો જેને વેંકટેશ્વરા તરીકે ઓળખે છે, પ્રત્યક્ષ સ્વરૂપ. નાગ આવે તો જજો વેંકટેશ્વર પાસે, હવે તો ઉભા નથી રહ્યા, દાદા દર્શન કરી નીકળી જવાનું, પણ એક ક્ષણ જીવનના શાશ્વત થઈ જાય અને આપણી પડખે વેંકટેશ્વર છે એવો અનુભવ ત્યાં થાય. હું મારા કેટલાક નાસ્તિક મિત્રો છે, જે હું માને કથા શું, કીર્તન શું, ભગવાનના દર્શન શું ને ભગવદ ગીતા છું, એને હું કહું છું લાય એકવાર તિરુપતિ બાલાજી જાઓ, નારેશ્વર તો જાઓ જ જાઓ નજીક છે, તિરુપતિ બાલાજી જાઓ, ત્યાં એજ્યુકેટેડ છોકરીઓ મંદિરની આજુબાજુ આળોટીને પરિક્રમા કરે છે, શ્રીમંત લોકો આવે છે, કરોડો રૂપિયા આવી જાય છે. બધા તો મૂર્ખ નથી ને, હું કે તમે મૂર્ખ છો, પણ આ કેટલા લાખો લોકો રોજ જાય છે, એટલે ભગવાન શું ચીજ છે તે જેવા તમે ત્યાં જાઓ. હા, મેં ક્ષણે ક્ષણે એમ નવતામાં પૈકી એના ઉપર આટલું બોલ્યો અને મને આનંદ એ થાય છે કે અવધૂત પરિવાર પરમ સદભાગી છે. અવધૂત પરિવારની કઈ ઓહો ધોધમાર પ્રવૃત્તિઓ ચાલે છે. ગુજરાતના સુપ્રસિદ્ધ કવિ સાક્ષર કથાકાર કરશનદાસ માણેકે વર્ષો પહેલા કહ્યું, બધા સંતોના પરિવારમાં રંગ અવધૂતનો પરિવાર સૌથી વધારે એક્ટિવ છે. આ બહુ મોટા મોટું સર્ટિફિકેટ છે. કેમ મેં નારેશ્વરના નાદમાં આ અંગે લખું છું કે અવધૂત પરિવારની પ્રવૃત્તિઓ એક નથી, તમે સિલેક્ટ કરો. કથા સાંભળવી છે, કિરીટભાઈ તૈયાર છે, વિરેન્દ્રભાઈ તૈયાર છે, પાદુકા પૂજન કરાવવું છે, નરેશભાઈ તૈયાર છે, પદયાત્રા કરવી છે, ચિમનભાઈ લાળ નેતા તૈયાર છે, ન્યાયસર લઈ જવા માટે પારાયણ કરવું છે, નારેશ્વર જાઓ ઘેર કરો, દિગંબરાએ ધૂન કરવી છે તો સમોદા ધૂન કરો, તમારી તમારા વ્યક્તિત્વને અનુરૂપ તમે પ્રવૃત્તિ પસંદ કરી લો. બાપજીને કોઈ કઈ કહ્યું, બાપજી આ તો ગુલેરામાં તો બહુ ભારે પડે. અરે એક અધ્યાય વાંચ, એક અધ્યાય હોય જરા થોડું માથા ભારે ખરું, ચાર દોહરા વાંચ અને એના વાંચો દત્તર દર્શક વાંચ, ભો ભય હર શ્રીહરિ તો કઈ કર. એકવાર મારા પિતાશ્રીને કહ્યું, કોઈ મરાઠી જુવાન ત્યાં બેસીને પાઠ નારાયણ કરતો હશે, બાપજી કહેતા પેલાનું કલ્યાણ થાય, મારી પાસે બેહી રહેવાનું નહીં, પેલાનું કલ્યાણ થાય, જે પોતે અહીંયા આવીને ભગવત ભજન કરે છે એનું કલ્યાણ થાય. તો આ જે વ્યક્તિનું ઉદાહરણ આપ્યું ને આપણે બધાને માટે છે કે બાપજીને કેન્દ્રમાં રાખી આપણે જે આપણા નિત્ય કર્મો કરવાના સાંસારિક વ્યવહારિક બાવન પાઠ કરતી વખતે આપણું ચિત્ત નથી રહેતું, મને ખબર છે આપણા બધાનો અનુભવ. હમણાં બજારમાં જવાનું છે, શોપિંગમાં જવાનું છે, લાઇટનું બિલ ભરવાનું છે, આ બધું યાદ આવે વાંધો ને. આપણે રંગ અવધૂતના ભક્ત જ છે, રંગ અવધૂત નથી, એટલે આપણું ચિત્ત તો ફરતું રહે પણ ભગવાનનું ચિત્ત આપણી પાસે જ હોય છે. આ એક યાદ રાખવા જેવી વાત છે, આપણું ભલે ચિત્ત આમ તેમ ફરતું હોય કે ભગવાન તો આપણા તરફ જોઈને બેઠો છે, કે પારાયણ કરવા બેઠો છે, ભજન કરવા બેઠે છે, એમનું ચિત્ત આપણા તરફ સ્થિર હોય છે અને એમની ચેતના આપણા ઉપર પ્રભાવ પાડ્યા જ કરતી હોય છે, આપણને ખબર પણ ના પડે. એક મોટા ગજાના પ્રોફેસર
એ મને કહ્યું, મેં એમને પેલો રેવાનો યોગી પુસ્તક ભેટ આપ્યો, એ ભક્ત હૃદયના નતા, તે પહેલે જ કહ્યું છે. દેવદત્તજી, આપણે ત્યાં કેટલા બધા સાધુઓ સંતો આચાર્ય મંતો આવ્યા, આપણું કોઈ રૂપાંતર થતું નથી. મેં કહ્યું કે સાહેબ, સંતો નહીં હોય તો રૂપાંતર થશે? જો સંતો છે ને રૂપાંતર નથી થતું, તો સંતો નહીં હોય તો રૂપાંતર થશે ખરું? એમને ખબર નથી કે રૂપાંતર થાય છે, આપણને ખબર નથી પડતું. મારે એક મિત્ર હતા પ્રોફેસર મગનભાઈ પંડ્યા, ગીતા અને ઉપનિષદ ઉપર એમના ઘણા લેખો અને પુસ્તકો બહાર પડ્યા, હવે સ્વર્ગસ્થ. એમને મેં કહ્યું કે સારું, શેતાની તો બધે ફાવી જાય છે અને ચારે બાજુ એના શેતાનો જોર લાગે, આ ભૂલ છે તમારી પાસે. દૈવી તત્વો એટલા જ કાર્યરત છે, આપણને ખબર નથી પડતી, જે આપણને મદદ કરે છે અને સતત શેતાની તત્વો કરતા વધારે શક્તિશાળી રીતે, વધારે સક્રિય રીતે કામ કરે છે દિવ્ય તત્વો. એ એમણે મને શ્રદ્ધા આપેલી. અને આપણે શ્રી ગુલ્લેલામૃતના દત્ત વાવણીના આ ત્રણ દિવસના સત્રમાં આપણે વળી વળીને આપણા પગ અહીંયા આવવા માટે આપણને કહે છે કે ચાલો કથા મંડપમાં. આજે આકર્ષણ છે ને, આપણને એમ થાય કથા સાંભળવા જઈએ, વહેલા જઈએ, છેક સુધી બેસીએ. એ આકર્ષણ જે થાય છે ને, એ જ આપણામાં રહેલું જે દિવ્ય તત્વ છે એ બોલે છે બધું. તે ચિંતન શ્રી ગુરુદેવ.